સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવો યુટ્યુબ એપ પર, જેનાથી તમે હંમેશા અપડેટેડ રહો સૌરાષ્ટ્રની રસધારા ચેનલ સાથે. નારાયણ સ્વરૂપે પ્રગટ થઈ ગયા અને પછી ભગવાન નાના બાળક તરીકે પ્રગટ થયા. સુંડલામાં લઈ લીધા વસુદેવજીએ. હાથકડીઓ ખુલી ગઈ છે, બધા સુઈ ગયા છે દ્વારપાલો, અને દરવાજા પણ ખુલી ગયા. અને વસુદેવ ટોપલામાં લઈ અને નીકળ્યા છે મથુરાની જેલમાંથી. આપણી વચ્ચે પણ વસુદેવજી ટોપલામાં લઈ, કનૈયાને લઈ આપણી વચ્ચે પધારે છે. વસુદેવજી જતા રહ્યા, ફરી દરવાજા બંધ થઈ ગયા, હાથ કડી પકડાઈ ગઈ. અને સવારના પોરમાં અહીંયા નંદ બાબા ને ત્યાં સુનંદા ઉઠે છે. યશોદાની કુખમાં એક બાળકને જોઈ છે લાલા ને, અને ઊંચો કરીને જોઈ કે તો લાલો જ હોય. દોડતી દોડતી નંદ બાબા પાસે આવીને કહે, ભૈયા બધાય હો બધાય હો, તોહાર ઘર લાલો ભયો હે. ચલ જાતી કનૈયાતી લક્ષ્મણ પાતી મોરારી કહે રાધે ક્યારી રાધે ક્યારી રાધે ક્યારી મેં બલિહારે ગોકુળિયાવો ગિરધારી તમે ગોકુળિયાવો ગિરધારી રે તમે ગોકુળ આવો ગિરધારી. અને આનંદે આનંદ ગોકુળમાં થઈ ગયો. અને જે આવે બધા આવીને બધાયો આપવા મને, આપણે પણ બધાય આપી દઈએ. આ કોયલાના ઘેડમાં સોલંકી પરિવાર આયોજિત શ્રીમદ ભાગવત કથામાં આજે કૃષ્ણચંદ્ર ભગવાનના જન્મની આપ સૌને બધાયો. પોતાના હાથ ઊંચા કરી અને પછી રમવાનું.
સ્ટેજ ઉપર મર્યાદિત માણસોને જ આવવા દેશો અને પોતાના હાથ ઊંચા કરી આપને લક્ષ્ય ચેનલના માધ્યમથી લાઈવ જોઈ રહ્યા છે. ઉભો રાસ દિયા ઘોડા દિયા ઓર દિયા પાલકે હાથ દિયા ઘોડા દિયા હાથ દિયા ઘોડા દિયા ઓર દિયા પાલકે હાથ દિયા ઘોડા દિયા ઓર દિયા પાલકે આજ તો આનંદ ભયો જય કનૈયા લાલ કે આજ તો આનંદ ભયો જય કનૈયા લાલ કે એ નંદ ઘરાનંદ ભયો
ભયો જય, ભક્તોનો રખવાળો ભયો જય, નંદ ઘેરા નંદ ભયો જય, ભક્તજનો છે વ્યાસપીઠ થી સાઈડ માં રહેશે, શાસ્ત્રીજીને જોઈ શકે. હવે કનૈયો તમારી વચ્ચે આવે છે, ત્યાં નીચે આપણો લાલો તો બધા સાથે રમે એવો છે, લાલાને લઈને નીચે જાશો આપણે બધા, ગોવાળો ને બધા ભેગા મળીને ત્યાં રમવાનું છે, ત્યાં નીચે જ. અને હજી રમવું છે તમારે બધાએ, રમવું છે ને? હા, તો કનૈયો તમારી વચ્ચે આવે છે અને ત્યારે રમો બધા, ગોવાળિયા ને બધા ત્યાં જ. ગોવાળિયા રમતે રમતે તમારી વચ્ચે આવે છે, બધાને હાથ ઊંચા હોવા જોઈએ. પૂજ્ય શાસ્ત્રીજી ને અહીંથી દેખાય છે ત્યાં સુધી. જય હો. એક વાર કેમેરો સોતાજન બાજુ છે. કોયલાણા વાળાઓ બાકી છે, હજી તો આ લોકો બાકી છે. કારીબેન હજી રમવાનું છે, હજી રમવાનું બાકી છે. એ તો શરૂઆત હે ક્યા, પિક્ચર અભી બાકી હે મેરે યાર. હવે પ્રેમ થી ને ભાવ થી જેને રમવું હોય એ કનૈયા સાથે નીચે રાઉન્ડ કરી અને રમવાનું છે. હજી તો રાસ ની શરૂઆત થઈ છે, આનંદ અને પ્રેમ નો અવતાર કનૈયો આવી ગયો છે આપણી વચ્ચે.
આપણે જે ત્રણ દે આજે તમે ગોઠવાઈ જાઓ, અહીંથી શરૂઆત થાય છે. સ્ટેજ ઉપર છે તે નીચે બધા પહોંચી જશું. ત્યાં કનૈયો આપણી વચ્ચે આવે છે અને ત્યાં જ રમવાનું છે. આજે વધામણા રે હે કો કોણ ગામમાં, આજે વધામણા રે કો કોણ ગામમાં, આજે જે ભક્તજનો રમવું હોય તે ગોઠ રાઉન્ડ કરીને રમે, જેને ન રમવું હોય તે પાછળના સાઈડમાં ઉભા રહી અને તાળીઓથી રાસ રમે બેઠો રાસ. બહેનોએ જેમ ગોઠ રાઉન્ડ કર્યું છે એવી રીતે ગોઠ રાઉન્ડથી રમે બધા. આ રાસ ચાલુ છે ત્યાં સુધી આ રાસ ચાલુ. અમારા આજના યજમાન શ્રી જગમાલભાઈ ને વિનંતી, અહીં આવશે સપત્ની માલીબેન સાથે આવશે અને ત્યાં રાસ ચાલુ છે. અહીંયા વેદોક્ત મંત્રો દ્વારા આરતીને મંત્ર પુષ્પાંજલિ ઠાકોરજીને આપણે અર્પણ કરશું રાસના ભાવ સાથે. માલીબેન પણ આવશે. મંગળ સંદેશો
છોકરો ના મમ્મી થી છૂટો પડી ગયો છે. નંદ મહોત્સવ માં એટલા પણ ઘેલા ના બનીએ, આપણા છોકરાઓનું ધ્યાન ન રહે. અને મમ્મી અહીંયા આવશે, કેમેરા ઉપર બતાવજો આ છોકરાને. હા, રણમાં આવે છે, એને એક ચોકલેટ આપી દો. દીપકભાઈ મુંબઈ થી આવ્યા છે અને વિનંતી કરું મંચ ઉપર પધારશે. હસુભાઈ જોગ્યા તાલાડા, જોગ્યા જવેલર્સ, ગોવિંદભાઈ કરંગિયા રાણા કંડોના, અમર પેટ્રોલિયમ, હિરેનભાઈ થાનકી, દ્વારકેશ ટ્રેક્ટર પોરબંદર, પ્રવીણ બાપુ લોજ, આ બધા ડોક્ટર મહાદેવ પ્રસાદજીનું સ્વાગત કરવા ઈચ્છા છે તે બધા સ્ટેજ ઉપર પધારશે અને ડોક્ટર મહાદેવ પ્રસાદજીનું સ્વાગત કરશે. આપણે તો રમવાનું ચાલુ જ રાખવાનું છે, બીજા મહેમાનોનું પણ સ્વાગત આપણે કરવાનું છે, પણ આ બધાનું સ્વાગત મહાદેવભાઈનું પૂર્ણ થયા બાદ યજમાન પરિવાર બીજા ભક્તોનું સ્વાગત કરશે. કચ્છ પરિવાર બ્રાહ્મણાસા દ્વારા પણ શાસ્ત્રીજીનું યથોચિત સન્માન થઈ રહ્યું છે. સોલંકી પરિવારના
આમંત્રણ અને માન આપી જે પણ ભક્તજનો આવ્યા છે એનો ખૂબ ખૂબ ધન્યવાદ. હું અમારા આગંતુક મહેમાનોને સોલંકી પરિવાર વતી વિનંતી કરું, તે મંચ ઉપર પધારશે. તારાભાઈ જાદવ ખોખરડા, શ્રી તારાભાઈ જાદવ ખોખરડા. હું ગોવિંદભાઈ અને ગોવિંદભાઈ સોલંકીને વિનંતી કરું, સ્ટેજ ઉપર પધારશે. તારાભાઈ જાદવ શાસ્ત્રી સહિત હું વિનંતી કરું, તે અહીં પધારશે. તારાભાઈ જાદવ ખોખરડા, દીપકભાઈ શાસ્ત્રીજી બોમ્બે, લલિતભાઈ ડાંગર ઉટડી, હાર્દિકભાઈ સૌસાણી શ્રી તાલુકા પંચાયત પ્રમુખ, દિનેશભાઈ ટીલવા, શ્રી રાજાભાઈ ચાવડા, રાજુભાઈ ભેડા જુનાગઢ, રમેશભાઈ ચાંગેલા રાજકોટ, મનુભાઈ તળાજા, કરશનભાઈ ધ્રોલ, ચુનીભાઈ જુનાગઢ, રાજસીભાઈ પીઠિયા, હમણાં જેણે અમારી કથા કરી હતી એ રાજસીભાઈ પીઠિયા બામણવાડા અહીં પધારશે. શાંતિલાલભાઈ મિત્ર મંડળ, શાંતિલાલભાઈ કચ્છવાળા એના મિત્ર મંડળ સહિત અહીં પધારશે. જે પણ ભક્તજનોને ન રમવું હોય તે માર્ગ આપશે. આજે કનૈયાને માખણ ધરાવ્યું છે, પંજરી ધરાવી છે, તો આપ સૌને વિનંતી માખણ પંજરી સાથે ભોજનનો મહાપ્રસાદ લઈને જે પણ જશો એવી વિનંતી. મનસુખભાઈ મમતા ટ્રેડર્સ જુનાગઢ, કિશોરભાઈ લુવાસર સરપંચ, સામતભાઈ સોલંકી રાજકોટ, લખમણભાઈ ભુવાતા બાલોટ, ડેરિયા તોગુભાઈ તથા અશોકભાઈ જુનાગઢ, હરિભાઈ શ્યામ કોર્પોરેશન જુનાગઢ, જે પણ મહેમાનોના નામ લેવામાં આવ્યા છે તે ઝડપથી વ્યાસપીઠ ઉપર પધારશે. સોલંકી પરિવાર એનું યથોચિત સન્માન કરવા માગે છે. દાસ બાપા રાધેશ્યામ બ્રોકર્સ જુનાગઢ, બિપિનભાઈ મસરૂ જુનાગઢ, દર્શુકભાઈ ટીપી અગત્રાય, જે પણ મહેમાનોના નામ લીધા છે તે વ્યાસપીઠ પાસે પધારશે. મંચ ઉપર પધારી અને સોલંકી પરિવાર યથોચિત તમારું સ્વાગત કરશે. આજે રાતના ભવ્ય કાન ગોપી પણ છે. આદિત્યાણાની જયેશભાઈ કોટડી ના સરપંચ, સરપંચ શ્રી કોટડી જયેશભાઈ અહીં પધારશે. હવે અમને લાગતું નથી ભાઈ કોયલાણા વાળા થાકે એમ નથી, હો આપણે થકવી દેશે, પણ હજી શરૂઆત છે. હજી આપણે ઘણા દિવસો આનંદ કરવાનો છે. હા, રાજુભાઈ ભેડા સહિત જે પણ, ફરી એકવાર નામ બોલું છું હું, અમારા આગંતુક જે મહેમાનો છે
કારાભાઈ જાદવ ખોખરડા, લલિતભાઈ ડાંગર ઉંટડી, હાર્દિકભાઈ સૌસાણી તાલુકા પંચાયત પ્રમુખશ્રી, દિનેશભાઈ ટીલવા, શ્રી રાજાભાઈ ચાવડા, શ્રી રાજુભાઈ ભેડા જૂનાગઢ, શ્રી રમેશભાઈ ચાંગેલા રાજકોટ, મનુભાઈ તળાજા, શ્રી કરશનભાઈ ધ્રોલ, શ્રી ચુનીભાઈ જૂનાગઢ, શ્રી રાજસિંહભાઈ પીઠિયા, રાજસિંહભાઈ ઓળખતા હોય ને તો કહી શકીએ બામણવાડા, શાંતિલાલભાઈ તેના મિત્રમંડળ સાથે કચ્છ પધારશે, મનસુખભાઈ મમતા ટ્રેડર્સ જૂનાગઢ, શ્રી કિશોરભાઈ લુવાસર સરપંચ, શ્રી સામતભાઈ સોલંકી રાજકોટ, શ્રી લક્ષ્મણભાઈ ભુવાતા બાલોટ, ડેરિયા તોગુભાઈ તથા અશોકભાઈ જૂનાગઢ, શ્રી હરિભાઈ શ્યામ કોર્પોરેશન જૂનાગઢ, શ્રી દાસાબાપા રાધેશ્યામ બ્રોકર્સ જૂનાગઢ, શ્રી બિપિનભાઈ મશરૂમ જૂનાગઢ, દલસુખભાઈ ટીપી અગત્રાય, આ જે પણ મહેમાનોના નામ લેવાના છે એ બધા મંચ ઉપર પધારશે, સોલંકી પરિવાર વતી ગોવિંદભાઈ અને જગમાલભાઈ સહિત અશોકભાઈ અને રાજુભાઈ અમારા જશુભાઈ યથોચિત સન્માન કરશે, સોલંકી પરિવારનો આપ યથોચિત સન્માન સ્વીકાર કરશું. જે પણ ભક્તજનો છે, શ્રોતાજનો છે, અને ફરી હું સોલંકી પરિવાર વતી નિવેદન કરું છું કે તે કનૈયાના માખણનો પ્રસાદ અને પંજરીનો પ્રસાદ તો લેવાનો જ છે, એની સાથે સાથે આપણા કનૈયાનો મહાપ્રસાદ પણ વ્યવસ્થા રાખેલી છે, તો આપ એ ભોજન લઈને જશો એવી વિનંતી, કારણ કે આપના નિમિત્તનું ભોજન બની ગયું છે, આપ સૌ ભોજન લઈને જાઓ એવી વિનંતી. આપણા કચ્છવાળા કોઈ પણ બાકી હોય